जिंदगी એમાં લંબાઈ અને પહોળાઈ મહત્વની નથી, એની ઊંડાઈ મહત્વની છે. ડેપ્થ, તમે કેટલું જીવ્યા એ મહત્વનું નથી, તમે કેવું જીવો છો એ મહત્વનું છે. જિંદગી બડી નહીં, જિંદગી લંબી નહીં, જિંદગી બડી હોવી જોઈએ. લંબી અને બડીમાં ફરક છે ખબર છે? નેપોલિયન બોનાપાર્ટને એક વસ્તુ લેવી હતી ઉપરથી, એ આમ તેરવાથી ઉભો થયો, પણ તમને ખબર છે નેપોલિયન બટકા હતા, એણે આમ હાથ ઊંચો કર્યો પણ એનો હાથ પહોંચ્યો નહીં. એટલે એનો બાજુમાં એક મંત્રી હતો, એણે કીધું, સર આઈ એમ ગ્રેટ, મારો હાથ લાંબો છે, હું પહોંચી જઈશ. અને પછી નેપોલિયને ફટકાર્યો, ભલા માણસ, તું ગ્રેટમેન નથી. ગ્રેટમેન એટલે મોટા માણસને ગ્રેટ કહેવાય. તું ઊંચો છે, મોટો નથી. તું ઊંચો છે, મોટો નથી. મારે તારે તારા માટે ક્યારેક ગ્રેટમેન શબ્દ ન વપરાય. મારે એ કહેવું છે, જિંદગી લંબી નહીં હોવી જોઈએ, જિંદગી બાળી હોવી જોઈએ. તમારા જીવનમાં એવા કામ કરો કે તમારા ગયા પછી પણ તમારા એ કામની સુગંધ ચારે બાજુ ફેલાય. તમે કેટલા વર્ષે આ દુનિયામાંથી રવાના થશો એની કોઈને ખબર નથી, પણ તમે ગયા પછી તમારા માટે એમ બોલાય કે ભાઈ આ છોકરો આહાહા, ભલે કોરોનાની અંદર ગયો પણ એણે જે વિહાર કર્યા હતા ને મારા સાહેબ, આજે મારા વલસાડમાં 110 છોકરા છે, પણ આ છોકરા જેવું, આ ભાઈ જેવા, ફલાણા જેવા કોઈ નહીં. મારા સાહેબ એ ગયો એટલે મારો જાણે જમણો હાથ ગયો છે. એવી વિહાર સેવા સેવા 108 કહેવાય ને ગુજરાત સરકાર પાસે. એક ફોન કરો ને આધાર વિપુલ, એક ફોન કરે અને એને કહી દીધું હોય, કોઈનો ફોન ન લાગે ને કોઈ આવવા તૈયાર ન હોય, મને ગઈકાલે મેં કર્યો હોય આજે મને કહી દેજો, આઈ એમ 108. કેટલા વિહાર કર્યા એ મહત્વનું નથી. બાળજીવ માટે ઠીક છે, બાકી એ મહત્વનું નથી. તમે એક વિહાર કર્યો પણ તમે જે મહાત્માની સાથે વિહાર કર્યો એ મહાત્માના હૃદયમાં જો તમને સ્થાન મળી ગયું, અરે વલસાડ જઈએ ને, ઓલા છોકરાને ખાસ મોકલજો, મજા આવી જાય. કીધું કોઈ મહાત્માએ વિપુલને, કીધું કે પેલા ભાઈને મોકલજો. મારી સાથે જે ગઈકાલે અજયનભાઈ હતા ને, એના માટે મને હાર્દિકે કીધું કે મારા સાહેબ ફલાણા મારા સાહેબ આવે ને, એટલે એમ કે મારી સાથે એ ભાઈને મોકલજો. શું છાપ પાડીને જાય છે? એક ભાઈ રોજ ઘરે આખો દિવસ બોલ્યા કરે, જબ તું આયે જગત મેં, પછી જગ હશે તુમ રોય, અબ કરની એસી કર ચલો, તુમ હસો જગ રોય. બસ આખો દિવસ આ કબીર કે તુલસી જેનું પદ હોય ભજન ગાયા જ કરે, ગાયા જ કરે, ગાયા જ કરે. હવે એકની એક પંક્તિ આખો દિવસ ગાય તો ઘરવાળીનું માથું ફરે કે ના ફરે? તમે પિક્ચરની લાઈન પણ બોલ 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 કર્યા કરો ને તોય તમારું જાય. અમારા મારા સાહેબ છે, નાના મહારાજ, એમને સ્તવનનો બહુ જ શોખ. એક લાઈન આખો જ ગણ 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 કરે, એટલે મેં કીધું ભાઈ હવે મોડે થઈ ગયું છે, બસ કરો. તને નહીં મને મોડે થઈ ગયું, બસ કરો. હવે કંઈક નવું લ્યો તો મજા આવે ને. એક ભાઈએ ગીત ઉપાડ્યું ને, એટલે ઓડિયન્સની અંદર બધાએ કીધું વન્સ મોર વન્સ મોર વન્સ મોર. એને તો એવું ઓડિયન્સને બહુ ગમ્યું લાગે છે, એને વળી જોરથી તાનમાં આવી ગયો અને ફરી બાજુ એ ગીત ઉપાડ્યું સ્ટેજ ઉપરથી. ઓડિયન્સે કીધું વન્સ મોર વન્સ મોર, ફરી ત્રીજી વાર 5-10 વખત ગૌડાવ્યું. એટલે એણે કીધું ભાઈ તમને હું સમજુ છું કે આ ગીત બહુ ગમે છે, પણ આવા મારી પાસે ઘણા ગીત છે, આમને આમ કરશો તો આખી રાત પૂરી થઈ જશે ને એક ગીતમાંથી આપણે બહાર નહીં આવે. એટલે ઓડિયન્સમાંથી એક છોકરો ઊભો થઈને બોલ્યો, કોણે કીધું તમારું આ ગીત ગમે છે? આ ગીત સરખું નહીં ગાવ ત્યાં સુધી મેં વન્સ મોર વન્સ મોર વન્સ મોર. લોકો શું માનતા હોય ને ભાઈ, શું માનતો હોય? બોલો આખો દિવસ ગાયા કરે, જબ તું આયે જગ તમે, જગ હશે તુમ રોય, કરની એસી કર ચલો, તુમ હસો જગ રોય. ઘરવાળીએ કંટાળીને કહી દીધું, જુઓ હવે સાંભળો છો, આ બંધ કરો છો કે નથી કરતા, અને જો ન કરવાનો તો કાન ખોલીને સાંભળી લો કે આખી દુનિયા તમારા ગયા પછી ભલે રડે, હું નથી રડવાની. જાઓ, હું નહીં રડું. આ હું માંડું છું આખો દિવસ, જગ હશે જગ હશે તુમ રોય, તુમ જગ તુમ હસો ને જગ રોય. ઓલાએ પણ ઠંડે કરે છે, કે તું રડે કે ના રડે, પણ મારા ગયા પછી ઘણા રડવાના છે. સમજી ગયા? જે એપાર્ટમેન્ટમાં આપણે રેન્ટ ઉપર
ફ્લેટમાં રહે છે ને એનું 10 વર્ષનું ભાડું આપવાનું બાકી છે, એ રડવાનું છે. ફલાણાની દુકાનમાંથી આપણું રેશનિંગનું બધું આવે છે ને એને હજી રૂપિયા નથી અપાય, રડવાનું છે. ઇસ્ત્રીવાળો રડવાનો, શાકવાળો રડવાનો, કરિયાણાવાળા રડવાનો, કેટલા રડવાના છે, તું ન રડે તો કાંઈ નહીં, ઓલા ઘણા રડવાના છે. જિંદગી લંબી નહીં હોવી જોઈએ, જિંદગી બળી હોવી જોઈએ. ગ્રેટમેન બનો તમે, આમ હાઇટેડ, મારી હાઇટ બહુ વધારે છે તો તમે લાંબા કહેવાઓ, મોટા ના કહેવાઓ. તમારા ગયા પછી પણ તમારા જીવનની સુગંધ ચારે બાજુ ફેલાય, એના માટે આજે તમને 3 કન્ડિશન બતાવું છું.